હવે સમાચાર વિગતવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પક્ષના ચાણક્ય અહેમદ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી મુકુલ વાસનિક સ્વર્ગસ્થ અહેમદ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના પિરામણ ખાતે આવી પહોંચ્યા હતા અને સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાથે મુલાકાત કરી હતી અને ફૈઝલ પટેલ સાથે પિરામણ ગામના કબ્રસ્તાન ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની કબર ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને અહેમદ પટેલ સાથે વિતાવેલા રાજકીય અને અંગત સંબંધોના સ્મરણો યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તેઓના નિવાસસ્થાને પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફરવાડા, ભૂપેન્દ્ર જાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। બાદ ભરૂચ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ પણ આગેવાનો સાથે પિરામણ ગામના કબ્રસ્તાન ખાતે પહોંચ અને સ્વર્ગીય અહેમદ પટેલની કબર ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। દિલ અભી ભી માનને કે લિયે તૈયાર નહીં હૈ કે અહેમદ પટેલજી હમારે બીચ નહીં રહે। દેખતે દેખતે અહેમદ પટેલજી કી યે દૂસરી બરસી હૈ ઓર આજ યહાં પર હમ ઉનકી યાદ મે શ્રદ્ધા સુમન અર્પિત કરને કે લિયે યહાં પર પહોંચે। મેં ઉન ભાગ્યશાલી લોગો મે સે એક રહા હું जिनका अहमद पटेल जी के साथ में बहुत गहरा रिश्ता अनेक सालों तक के रहा। मुझे हर पल राजनीति में और व्यक्तिगत जीवन में उनकी मदद रही, उनका आशीर्वाद रहा और मैं ऐसा कोई दिन नहीं जाता जब उनकी याद ना हो, याद नहीं आती हो। मैं उनके प्रति अपने श्रद्धा सुमन अर्पित करता हूँ और यही उम्मीद करता हूँ कि उनके दिखाए हुए रास्ते पर हम आगे चलते रहे और वही आदर्श हमें आने वाले दिनों में मार्गदर्शक रहे।